जीवन ही देवता है, जीवन ही देवता है, क्यों और को पुकारे जीवन के देवता को, आओ तनिक सवारे जीवन के देवता को। नमस्कार, सुप्रभातम। आजनो पवित्र दिवस आप सबना माटे सुख शांतिदायी, आनंददायी, विकासदायी, स्वास्थ्यदायी बन्यो रहे तेवी माँ जगदम्बा पासे, परम कृपाळु परमात्मा पासे प्रार्थना। आओ दिवस ने मंगलमय तेमज भविष्य ने उज्ज्वल बनावा युग ऋषिना दिव्य संदेश ने हृदयंगम करिए ते पहला सौने सद्बुद्धि मळे, सौनु कल्याण थाय, सौ उज्ज्वल भविष्य ना मार्गे आगळ वधे तेवी दिव्य भावना थी एक गायत्री महामंत्र। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। આજનો ઋષિ સંદેશ ગઈકાલનો અધૂરું છોડેલો જ છે, દાંપત્ય જીવનના સૂત્રો। જ્યારે પણ બહારથી આવો ત્યારે પત્નીની પસંદગીની કોઈ વસ્તુ અવશ્ય લેતા આવો। પત્નીઓનો સ્વભાવ, સ્ત્રીઓનો સ્વભાવ થોડો બાળકો જેવો હોય છે। પોતાની પસંદગીની નાનકડી વસ્તુ પ્રાપ્ત કરીને પણ તે ખૂબ પ્રસન્ન થઈ જાય છે, ખુશ થઈ જાય છે। આ અને આવા બીજા વૈજ્ઞાનિક કર્તવ્યનું પાલન કરનારા પતિઓની પત્નીઓ હંમેશા પ્રસન્ન રહે છે, ખુશ રહે છે, તેમની વચ્ચે કદાપી ગૃહ કલેશ પણ પેદા થતો નથી, એક હાથે તાળી નથી પડતી। જો આદાન ના હોય તો પ્રદાન પણ શક્ય નથી। પત્નીએ પણ એવું વર્તન કરવું જોઈએ કે પતિ તેના તરફથી મોં ફેરવી લે, પતિની યોગ્ય સેવા કરવામાં તેણે કદાપી પ્રમાદ ના કરવો જોઈએ। પતિ નોકરી કે ધંધા પરથી આવે ત્યારે જો પત્ની તેનું સ્વાગત તથા સેવાનું કરવાનું ભૂલીને પોતાના રોદડા રડવા બેસે છે કે તરત જ બજારનું કોઈ કામ બતાવે તો તે કદાપી પતિનો પ્રેમ મેળવી શકતી નથી। પૌષ્ટિક પદાર્થો ખાવામાં પતિની બરાબરી ન કરો, એવું ના વિચારો કે પતિ જ્યારે આટલો બધો ખર્ચ કરે છે તો હું કેમ ના કરું। પોતાના વસ્ત્રો વગેરે પતિની કક્ષાના જ રાખવા જોઈએ। પતિની આર્થિક સ્થિતિની ટીકા ના કરો, તેનાથી પતિ તમારાથી વિમુખ થઈ જશે। પતિના પ્રિય મિત્રોની ખોટી ટીકા કરવી અથવા તેમની વચ્ચેના સંબંધો તોડી નાખવાનો પ્રયત્ન કરવો તે પતિના એક સુખને છીનવી લેવા બરાબર છે। પતિના મિત્રોને સ્વજન અને શત્રુને શત્રુ માનવો તે પત્નીનું મુખ્ય કર્તવ્ય છે। જે પત્ની ફક્ત પોતાના જ મિત્રને મિત્ર માને છે અને વિરોધીઓને વિરોધી માને છે તે પોતાની અને પોતાના પતિ વચ્ચેની ખાઈ ખોદવાનું કામ કરે છે। મુશ્કેલીના સમયે તેણે પતિની પાસે હસતા હસતા રહેવું જોઈએ, મધુર અને મીઠું બોલવું જોઈએ। પત્નીની મીઠી વાણી અને સ્મિતનો જાદુ પુરુષને વશમાં કરી લે છે। જો આ રીતે પતિ પત્ની એકબીજાની ભાવનાઓનું ધ્યાન રાખે અને પોતાના કર્તવ્યોનું પાલન કરતા રહે તો તેમની વચ્ચે કદાપી કલેશ થવાની કોઈ સંભાવના રહેતી નથી અને તેઓ દાંપત્ય જીવનનો ભરપૂર આનંદ મેળવી શકે છે। પરમ પૂજ્ય ગુરુદેવ, અખંડ જ્યોતિ, જુલાઈ 1968, પૃષ્ઠ 26-28। મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો માં ગાયત્રી તેમજ પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌના સુધી આપ સૌની પાસે પહોંચાડવામાં આવ્યો છે। આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની તમામ સંભાવનાઓ રહેલી છે। તો આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા પોતાના સ્નેહી સ્વજન ગ્રુપ સર્કલમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ આપ સૌનો આજનો દિવસ મંગલમય બની રહે તેવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, ઋષિ ચિંતન ચેનલ જેતપુર તેમજ ગાયત્રી પરિવાર શાખા શર્ગાસણની હાર્દિક શુભકામના। જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય હિન્દ।